नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीजमां आपनुं स्वागत छे। मित्रों, आजे आपणे गुजराती व्याकरणमां रूढ़िप्रयोग जोवाना छीए, तो रूढ़िप्रयोगनो आजे भाग एक छे। आमां आ विडियोमां मित्रों आजे आपणे 50 रूढ़िप्रयोग जोवाना छीए अने आ रूढ़िप्रयोग छे ई नाना धोरणना टेक्स्टबुकने अनुरूप लेवामां आवेला छे, तो आ रूढ़िप्रयोग तेमने पण उपयोगी बनी शके छे। जो मित्रों हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे ज सब्सक्राइब करो अने बाजूमां आवेला बेल आइकोनने प्रेस करो, जेथी करीने जे कोई विडियो अमे अहींथी अपलोड करीए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। अने मित्रों, खास जणावानुं ए के जो तमे कोई नवा टॉपिक उपर अथवा नवा विषय उपर कोई तमे विडियो बनावा मांगता हो तो तमे कॉमेंट बॉक्स में कॉमेंट करी शको छो, तो अमे एक टॉपिक उपर टॉपिक ने अनुरूप छे अमे विडियो बनाईए अने तमारा सुधी पहोंचाड़ी शकीए। तो आजे शुरुआत करिए रूढ़िप्रयोगों में भाग एक। तो प्रथम रूढ़िप्रयोग छे अवाज उठावो, तो एनो जवाब आवशे विरोध करवो। अवाज उठावो तो एनो जवाब शुं आवशे, तो के विरोध करवो। बीजो आँख भरावी, तो एनो जवाब थशे रड़वू, एटले के आँख भरावी एनो अर्थ शुं थशे, तो के रड़वू। त्रीजो आँख लाल करवी, तो एनो जवाब थशे गुस्सो करवो। चौथू कान सरवा करवा, तो के ध्यानथी सांभळवू। मित्रों आ सवाल आगळ परीक्षाओमां घणी बधी परीक्षाओमां पूछाई चूक्यो छे, कान सरवा करवा एटले शुं थशे ध्यानथी सांभळवू। पांचमू ચશ્મપોશી કરવી, તો એનો અર્થ થશે ઘાલમેલ કરવી। ફરીથી ચશ્મપોશી કરવી, તો એનો અર્થ શું થશે ઘાલમેલ કરવી। છઠ્ઠું તાગડ ધીંધા કરવા, તો કે એનો અર્થ થશે મોજ મજા કરવી। સાતમું જોઈએ પેટ ના આપવું, તો કે રહસ્યને છુપાવવું। આઠમું તો કે ફેરવી તોડવું, તો એનો જવાબ શું થશે બોલીને ફરી જવું। નવમું ભોપાળું નીકળવું, તો એનું આવશે ઢોંગ પકડાઈ જવું। દસમું સડક થઈ જવું, તો કે એનો જવાબ આવશે સ્તબ્ધ થઈ જવું। મિત્રો આ પણ ઘણી બધી આગળની એક્ઝામોમાં પૂછાઈ ચૂક્યો છે સવાલ, તો સડક થઈ જવું તેનો જવાબ શું થશે, તો કે સ્તબ્ધ થઈ જવું। અગિયારમું કોઠે પડવું, તો એનો જવાબ આવશે ટેવાઈ જવું। બારમાની વાત કરીએ ખબર લેવી, તો એનો જવાબ શું આવશે ખૂબ જ ઠપકો આપો। જો મિત્રો અહીંથી ભૂલ થવાની શક્યતા ઘણી બધી છે, ખબર લેવી એટલે ઘણા બધા મિત્રોને એવું થતું હોય કે ખબર લેવી એટલે પૂછપરછ કરવી, પરંતુ હકીકતમાં એનો જવાબ થશે ખૂબ જ ઠપકો આપો, એટલે કન્ફ્યુઝન ના થાય। ખબર લેવી એટલે શું થશે જવાબ ખૂબ જ ઠપકો આપો। તેરમાની વાત કરીએ ખાટું મોડું થવું, તો કે ભાઈ બગડી જવું અથવા વણસવું। જો ભૂલાઈ જવું એવો શબ્દ છે વણસવું, એટલે ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત બગડી જવું ઓપ્શનમાં આપતા નથી, તો એની જગ્યાએ શું આપેલું હશે, તો કે વણસવું। એટલે ખાટું મોડું થવું એટલે એનું શું થશે, તો કે બગડી જવું અથવા વણસવું। ચૌદમું વાત કરીએ ઘોર ઘાલવો, તો શું આવશે અડ્ડો જમાવો। પંદરમાં ઘોળીને પી જવું, તો એનો આવશે જવાબ આવશે ગણકારવું નહીં। સોળમી વાત કરીએ ચડીએ ઘોળી આવું, એટલે કે બહુ જ ઉતાવળ કરવી। સત્તરમું છક્કા છૂટી જવા, તો કે ગભરાઈ જવું ડરી જવું એનો પણ અર્થ થઈ શકે। અઢારમી વાત કરીએ છેડે ગાંઠ વાળવી, એટલે કે યાદ રાખવું। ઓગણીસમી વાત કરીએ જીવ ખાવો, તેનો જવાબ શું આવશે કંટાળો આપવો। વીસમાં જીવમાં જીવ આવવો, તો એનો આવશે નિરાશ થવી। એકવીસમાં ડંકો વાગવો, તો એનો જવાબ શું આવશે આબરૂ વધવી। બાવીસમાં થૂંક ઉડાડવું, તો એનો આવશે નિંદા કરવી। ત્રેવીસમાં થાળે પડવું, એટલે કે બધી જ વ્યવસ્થિત થવું, એટલે કે બધું પરિસ્થિતિ અનુકૂળ થવી। ચોવીસમાં વાત કરીએ દાંત વાળો, તો જેનો જવાબ આવશે ભારે ખુવારી કરવી। પચીસમાં દાણો ચાપી જવો, તો પ્રયત્ન કરી જુઓ। ખાસ મિત્રો યાદ રાખવા જો મોસ્ટ એમપી ગણી શકાય એવો સવાલ છે, દાણો ચાપી જુઓ એટલે શું થશે પ્રયત્ન કરી જુઓ। છવ્વીસમાં દાળ ન ગળવી, તો એનો આવશે ફાવવું નહીં। સત્યાવીસમાં નાક કાપવું, તો એનો આવશે આબરૂ જવી। અઠ્યાવીસમાં વાત કરીએ કે ભાઈ પાણી મૂકવું, તો એનો જવાબ શું આવશે, તો કે પ્રતિજ્ઞા લેવી। ઓગણત્રીસમાં બારમો ચંદ્ર હોવો, તો કે ભાઈ દુશ્મનાવટ હોવી, એટલે ઘણીવાર આપણે કહેતા હોય છે બારમા ચંદ્રમાં હોય એટલે કે દુશ્મનાવટ હોત, અથવા એનો બીજો જવાબ બની શકે વિરોધાભાસ હોવો। ત્રીસમાં વાત કરીએ રજનું ગજ કરવું, એટલે કે વધારીને વાત કરવી અથવા નાની વાતને મોટું સ્વરૂપ આપવું, બંને અર્થ થઈ શકે। ફરીથી રજનું ગજ કરવું એટલે શું થશે વધારીને વાત કરવી અથવા નાની વાતને મોટું નામ આપવું। એકત્રીસમાં વાત કરવી રાય ભરાવી, તો એનો જવાબ આવશે ઘણો મિજાજ હોવો। બત્રીસમાં વાત કરીએ રાતા પીળા થવું, તો એનો જવાબ શું આવશે ગુસ્સે થવું। તેત્રીસમાં હાથ હેઠા પડવા, એટલે કે હતાશા સાંપડવી, એનો જવાબ આવશે। ચોત્રીસમાં વાત કરીએ તો હાથ ખંખેરવા, તો એનો જવાબ શું આવશે આછા છોડી દેવી। પાંત્રીસમાં હોળી સળગાવી, એટલે ઝઘડા કરવા। ખાસ કન્ફ્યુઝન ના થાય, ઘણા મિત્રો સમજતા હશે કે હોળી સળગાવી એટલે કે આપણે જે
હોળીના દિવસે જે હોળી પેટાવામાં આવે છે એ, પરંતુ અહીંયા જવાબ એ આવતો નથી. હોળી સળગાવી એટલે શું થશે? ઝઘડા કરાવવા. 36માં હોઠ કરડવા, તો એનો જવાબ શું આવશે? ગુસ્સો વ્યક્ત કરવો. 37માં વાત કરીએ હાથ લગાવવો, તો એનો જવાબ આવશે ચોરી કરવી. 38માં વાત કરીએ અગિયારા ગણવા, એટલે કે નાસી જવું. ખાસ યાદ રાખજો, અગિયારા ગણવા એટલે શું થશે? નાસી જવું. પછી કેડ ભાંગી જવી એટલે શું થશે? જુસ્સો તૂટી જવો, જોમ તૂટી જશે. 40માં કૂવો હવાડો કરવો, તો કે કમો તે મરવું. 41માં ખાડામાં ઉતરવું, એટલે કે નુકસાન ભોગવવું. 42માં વાત કરીએ હાલા કુસ્તી કરે, એટલે કે એનું આવશે ગરીબાઈમાં જીવવું. ફરીથી હાલા કુસ્તી કરવી એટલે શું આવશે? તો કે ગરીબાઈમાં જીવવું. 43માં વાત કરીએ હાથનો ચોખ્ખો, એટલે કે પ્રામાણિક હોવો. હાથનો ચોખ્ખો એટલે શું થશે? પ્રામાણિક હોવો. 44માં અંજાઈ જવું, એટલે કે પ્રભાવિત થવું. 45માં વાત કરીએ આડા ઉતરવું, તો શું આવશે? તો કે વિઘ્નરૂપ બનવું, એટલે કે કોઈને અડચણરૂપ બનવું. 46માં વાત કરીએ આંખ ફાટી જવી, તો એનો આવશે આશ્ચર્યચકિત થવું અથવા સ્તબ્ધ થઈ જવું. બંને એના જવાબ બની શકે. ફરીથી આંખ ફાટી જવી એટલે શું થશે? આશ્ચર્યચકિત થવું અથવા તો સ્તબ્ધ થવું. 47માં વાત કરીએ આંખમાં ધૂળ નાખવી, તો એનો જવાબ આવશે છેતરવું. 48માં ઘસીને ના પાડવી, એટલે કે સ્પષ્ટ ના કહી દેવી, ચોખ્ખી ના કહી દેવી. 49માં જોઈએ છાતી બેસી જવી, તો એટલે કે હિંમત ગુમાવી. ખાસ યાદ રાખજો, ઘણી જગ્યાએ આ સવાલ પૂછાઈ ગયો છે. છાતી બેસી જવી એટલે ઘણા મિત્રો સમજતા હોય છે મૃત્યુ પામવું, પરંતુ જવાબ એ નહીં આવે. છાતી બેસી જવી એટલે શું થશે? હિંમત ગુમાવી. 50માં જીવ ઊંચો થવો, એટલે કે ચિંતા થવી. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે બીજા ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.